સેવાયો તંત્ર દ્વારા નિર્ણય. પાટણમાં 600 વર્ષથી ચાલતા મેળા પર લાગ્યો પ્રતિબંધ, કલમ 144 કરાઈ લાગુ. પાટણ પ્રજાપતિ સ્વામી પરિવારના ઈષ્ટદેવ ભગવાન પદ્મનાભજીના આગામી તારીખ 29/11/2020 ને રવિવારથી 5/12/2020 ને શનિવાર સુધી યોજાનાર સપ્તરાત્રિ રેવડીયો મેળો સંપૂર્ણ રીતે બંધ રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંદિરના ટ્રસ્ટીઓને લેખિતમાં પરિપત્ર કરવામાં આવ્યું છે તેવું પ્રાંત અધિકારીએ જણાવ્યું છે. ભગવાન પદ્મનાભજીને અનુલક્ષીને જે ધાર્મિક પરંપરા જોડાયેલી છે તે પરિપૂર્ણ કરવા તંત્ર દ્વારા 50 લોકોના પાસ ઇસ્યુ કરવામાં આવેલા છે. આ સિવાયના કોઈ પણ વ્યક્તિને મંદિર પરિસરમાં પ્રવેશ કરવામાં આવશે નહીં. રેવડીયો મેળા તરીકે ઓળખાતા આ સપ્તરાત્રિ મેળામાં ધાર્મિક પરંપરા પ્રસંગે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર અને પાલિકા તંત્ર હાજર રહેશે. પરંપરા સિવાયના સમયે દર્શન કરવા આવતા લોકોને ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર હિતેશ વખવાણાની સાથે કેમેરામેન પરેશ ઠાકોર, પાટણ. અને આ પદ્મનાથ ભગવાનના સપ્તરાત્રિ મેળાની જે કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને પદ્મનાથ ભગવાનના મેળા ટોટલી બંધ રાખવામાં આવે છે. તેની ભાવિ ભક્તોને ધ્યાન લેવું અને સહકાર આપવો, પદ્મનાથ ભગવાનની વાણીથી જોતો અને જે પરંપરા છે એ પદ્મનાથ ભગવાનના સંકુલની અંદર જે મુખ્ય મંદિર છે જે જે મંદિરો ત્યાં આગળ બીજોત લઈ અને દર્શનાર્થીઓ જે ગણપતિ દાદાને જગ્યા છે ત્યાં આગળ દર્શન કરશે. તે અંદર 50 પાસ કલેક્ટરશ્રી આપ્યા છે તે લોકોની. એના સિવાયના કોઈ બી પરિષદની અંદર કોઈ બી વ્યક્તિ આવશે તો કાયદો કાનૂન અને કલેક્ટરશ્રીનો હુકમ છે તેનું બધાએ પાલન કરવાનું રહેશે. ચાર જ્યોતો નીકળે છે, ચાર જ્યોતો ના દર્શન કરવા માટે લોકો દર વર્ષે ખૂબ લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. બારગામથી, વિદેશથી અને પ્રજાપતિ સમાજ તેમજ હરારેવડના લોકો પણ આ જૂથના દર્શનનો લાભ લે છે. પણ આ વખતે આ કોરોના મહામારીના કારણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટી મંડળને નિર્ણય લેવો પડ્યો છે. તો દરેક ભાવિક ભક્તો આ જરા અમારા આશરા સહકાર આપી અને આ અવસરને પૂરો કરો.